नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 9 विषय विज्ञान अने टेक्नोलॉजी चैप्टर नंबर 5 सजीवनो पायानो एकम आपणे अगाउना लेक्चर में शीखी गया कि कोषनी मुख्य त्रण लाक्षणिकता कोष केन्द्र कोष रस पटल अने कोष रस। तो आग आपणे कोष केन्द्र विषे चर्चा करी कि केटलाक सजीवो ए कोष केन्द्र ने आसपास कोष केन्द्र पटल धरावे छे, जेने सुकोष केन्द्रीय सजीवों कहेवामां आवे छे। ज्यारे केटलाक सजीवोना कोषो ए कोष केन्द्र ने फरते कोष केन्द्र पटल धरावता नथी, जेने आदि कोष केन्द्रीय सजीवों तरीके ओळखवामां आवे छे। एटले आपणे आगळ लाक्षणिकताओनी चर्चा करी, बे लाक्षणिकताओ, एक कोषरस पटल कि जे कोषनुं सौथी बहारनुं आवरण छे, प्राणी कोषमां ते सौथी बहारनुं आवरण छे, ज्यारे वनस्पति कोषमां कोषरस पटलनी बहार पण एक आवरण होय छे जेने कोष दीवाल कहे छे। कोषरस पटल ए द्रव्योना वहन माटे जवाबदार छे, એ પહેલી લાક્ષણિકતા। અને બીજી લાક્ષણિકતા વિશે ચર્ચા કરી તે છે કોષ કેન્દ્ર, કે કોષની બરાબર મધ્યમાં આવેલી ગોળાકાર અથવા અંડાકાર રચનાને કોષ કેન્દ્ર કહે છે। કોષ કેન્દ્રની આજુબાજુ છિદ્રાળુ કોષ કેન્દ્ર પટલ રહેલું હોય છે, જેના દ્વારા કોષ કેન્દ્રમાં રહેલા દ્રવ્યોનું વહન એ કોષરસ તરફ થતું હોય છે। એટલે આપણે આગળ બે લાક્ષણિકતાઓની ચર્ચા કરી, કોષરસ પટલ અને કોષ કેન્દ્ર। અહીંયા આકૃતિમાં મેં દર્શાવ્યું છે કોષ કેન્દ્ર, એની અંદર જોવા મળે છે રંગસૂત્રો, કોષ કેન્દ્રની બહાર આવેલું આવરણ કોષ કેન્દ્ર પટલ, અને કોષ કેન્દ્રની બહાર જે જોવા મળે છે પ્રવાહી દ્રવ્ય જેને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે। કોષરસ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કોષરસ એ કોષરસ પટલથી આવૃત છે। તો આજે આપણે ત્રીજી લાક્ષણિકતા શીખવાની છે, તે છે કોષરસ। તો કોષની અંદર પ્રત્યેક કોષ, એ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, પ્રત્યેક કોષમાં કોષ કેન્દ્ર પટલ દ્વારા કોષનો મોટો ભાગ આવૃત એટલે કે આવરણ પામેલો હોય છે। આમ કોષરસ પટલ દ્વારા જે મોટો ભાગ આવૃત હોય છે કોષનો, તેને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આ જે આપણે દર્શાવેલું છે આકૃતિમાં તે કોષરસ છે। કોષરસ એ પ્રવાહી દ્રવ્ય છે, કોષમાં આવેલા પ્રવાહી દ્રવ્યને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે કોષરસ એ પ્રવાહી દ્રવ્ય છે, કોષમાં મોટા ભાગનો ભાગ એ કોષરસ દ્વારા આવૃત થયેલો હોય છે, અને કોષરસ એ કોષરસ પટલ દ્વારા આવૃત હોય છે। હવે આ કોષરસની અંદર વિશિષ્ટ અંગિકાઓ આવેલી હોય છે કે જે પોતે કોષને ચોક્કસ કાર્યો કરી અને કોષને કાર્ય કરવામાં મદદરૂપ થાય છે। તો આ કોષરસની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હોય છે, વિશિષ્ટ રચના હોય છે, જેને કોષીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે કોષરસ એ પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે, એટલે કે પ્રત્યેક અંગિકાઓ એ પટલ ધરાવતી હોય છે, અને કોષ જે પોતાનું ચોક્કસ કાર્ય કરે છે તે કોને કારણે, તો કોષ જે ચોક્કસ કાર્ય કરે છે તે કોષરસની અંદર રહેલી વિશિષ્ટ અંગિકાઓને કારણે તે ચોક્કસ કાર્ય કરે છે। એટલે કે કોષરસ એ વિવિધ કોષીય એટલે કે પટલમય કોષીય અંગિકાઓ ધરાવે છે, પ્રત્યેક અંગિકાઓ એ પટલ ધરાવે છે। હવે વાત કરીએ આદિ કોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો। તો સજીવો બે પ્રકારના હોય છે, એક સજીવો એવા હોય છે કે જેમાં કોષ કેન્દ્રીય પટલનો અભાવ હોય છે, સાથે સાથે એમાં જે અંગિકાઓ જોવા મળે છે
તે અંગિકાઓ પટલમય હતી નથી, એટલે કે આદિ કોષ કેન્દ્રીય સજીવોમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે અને પટલમય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે, જ્યારે એની સરખામણીએ સુકોષ કેન્દ્રીય સજીવો કે જેમાં કોષ કેન્દ્ર સંપૂર્ણપણે સુવિકસિત હોય છે, કોષ કેન્દ્રની ફરતે તેમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે ને સાથે સાથે તેમાં પટલમય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. આમ પટલમય અંગિકાઓની હાજરી અને ગેરહાજરી, કોષ કેન્દ્ર પટલનો અભાવ અને હાજરી, એને આધારે કોષોને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવ. હવે પટલનું મહત્ત્વ શું છે? તો પટલનું મહત્ત્વ સમજાવવા માટે અહીંયા વાયરસનું ઉદાહરણ લેવામાં આવે છે. જેમ કે આપણે ધોરણ 8માં ભણ્યા હતા કે વાયરસ એ સજીવ અને નિર્જીવ વચ્ચેને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે વાયરસને પટલ હોતું નથી, એટલે કે વાયરસ પટલ ધરાવતું નથી. જ્યાં સુધી વાયરસ એ યજમાન કોષ એટલે કે બીજા જીવંત શરીરમાં, જીવંત કોષમાં જ્યાં સુધી ન દાખલ થાય ત્યાં સુધી તે નિષ્ક્રિય એટલે કે જીવંતતા દર્શાવતો નથી. જ્યારે વાયરસ એ કોઈ સજીવના શરીરમાં દાખલ થાય, જીવંત કોષમાં દાખલ થયા પછી તેનો ગુણન પ્રક્રિયા એટલે કે વૃદ્ધિ અને વિકાસ થયા પછી જ તે જીવંતતા દર્શાવે છે. આમ અહીંયા વાયરસના ઉદાહરણ દ્વારા આ કોષીય અંગિકાઓ કે જે પટલ ધરાવે છે તેનું અહીંયા મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. હવે અહીંયા આપણે તફાવત જોઈશું આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો. તો આદિકોષ કેન્દ્રીય સજીવો કદમાં નાના હોય છે, જેનું કદ આશરે 1-10 માઇક્રોમીટર જેટલું હોય છે. એની સરખામણીએ સુકોષ કેન્દ્રીય સજીવોના કદ મોટા હોય છે, એટલે કે તેનું કદ 5-100 માઇક્રોમીટર જેટલું હોય છે. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જે કોષ કેન્દ્રીય વિસ્તાર છે તે અવિકસિત હોય છે અને તેને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવોમાં કોષ કેન્દ્ર સંપૂર્ણ વિકસિત હોય છે, તેની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં રંગસૂત્ર એક જ હોય છે. આપણે આગળ કોષ કેન્દ્રમાં શીખ્યા કે કોષ કેન્દ્ર એ રંગસૂત્રો ધરાવે છે, તો આદિકોષ કેન્દ્રીય સજીવોમાં રંગસૂત્ર એક જ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવોમાં એક કરતાં વધારે રંગસૂત્ર જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં પટલમય અંગિકાઓનો અભાવ એટલે કે ગેરહાજરી હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવો પટલમય અંગિકા ધરાવે છે. આમ આપણે અહીંયા આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવોનો તફાવત જોયો. હવે આગળ છે કોષીય અંગિકાઓ. તો પ્રત્યેક સજીવ એ પોતાને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે કોષની આજુબાજુ પટલ ધરાવે છે. એમાંય ખાસ કરીને સુકોષ કેન્દ્રીય સજીવો એ પોતાની જટિલ શરીર રચના અને કાર્યો કરવા માટે મોટા કોષોની રચના કરે છે ને સાથે સાથે પટલની રચના પણ કરે છે. અને આ વિવિધ કોષો એ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. આ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓને એકબીજાથી જુદી કરવા માટે આ સુકોષ કેન્દ્રીય સજીવો એ વિશિષ્ટ અંગિકા ધરાવે છે, જે પોતે પટલ ધરાવતી હોય છે. એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવો એ વિવિધ રાસાયણિક ક્રિયાઓ કરવા માટે વિશિષ્ટ પ્રકારની પટલમય કોષીય અંગિકાઓ ધરાવે છે,
जे आदि कोषकेन्द्रीय सजीवोमां जोवा मळती नथी। हवे आ कोषीय अंगिका ए कोषने कार्य करवामां मदद करे छे। आ कोषीय अंगिकाओ ए विशिष्ट प्रकारना चोक्कस कार्यो करती होय छे अने ए कोषीय अंगिकाओ ए कोषरसमां हाजर होय छे। ते कोषीय अंगिकाओ छे अंतःकोषरस जाळ, गोल्गी प्रसाधन, लाइसोजोम, रसधानी, कणाबसूत्र अने रंजक द्रव्य। आ विविध अंगिकाओ जे कोषरसमां जोवा मळे छे तेना विशे आपणे नेक्स्ट लेक्चरमां चर्चा करीशुं। थैंक यू।